એનઆઈએફડી દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવાના હેતુસર વાર્ષિક ફેશન શો ફેશન એન્ડ આઈ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધારે ડિઝાઇન અને વિદ્યાર્થીઓના 250થી વધારે ડિઝાઇન લેકમે ફેશન વીકની મોડલ્સ દ્વારા રેમ્પ વોક થકી રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે શહેરના 80થી વધારે ફેશન ઇન્ફ્લુએન્સર્સ પણ રેમ્પ વોક કરવા આ શોમાં જોડાયા હતા. મારું નામ વિશાલ મકવાણા, સેન્ટર ડાયરેક્ટર ઓફ એનઆઈએફડી ગાંધીનગર એન્ડ એનઆઈએફડી અમદાવાદ. આજનું આયોજન સર, અમે ફેશન શો, અમારો આ જે છે 16th એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે. આમાં અમે સસ્ટેનેબલ, અવનગાર્ડ, ગ્લોબલ ફ્યુઝન, ઇન્ડિયન હેરિટેજ આવી થીમની આપણે સ્ટુડન્ટ્સ થ્રુ આખું આયોજન કરેલું છે, જેમાં 120 ઉપરના સ્ટુડન્ટ્સે એમણે સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે. લગભગ 6 મહિનાથી અમે ફેશન શો માટે તૈયારી કરી રહ્યા છે, અને એઝ વેલ એઝ અમારી જે ફેશન ઇન્ડસ્ટ્રી છે, જેમાં એવું કહી શકીએ કે ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફોરેન, એ રીતથી સ્ટુડન્ટ્સ જે છે એ આગળ વધી રહ્યા છે, અને ઘણા બધા સ્ટુડન્ટ્સે આ ફેશન શોના દ્વારા એમનું ફ્યુચરનું પોતાનું પ્લેટફોર્મ પણ ઊભું કરશે અને પોર્ટફોલિયો પણ ડેવલપ થશે એના માટે. સર, ખાસ કરીને વાત કરીએ તો કઈ રીતે આ જે છે, જે કેટેગરી છે, એમાં કોઈ ખાસ ઉપયોગમાં લેવામાં એવું કંઈ ખાસ? સર, અમે આ વખતે એક અમે સસ્ટેનેબિલિટી ઉપર ખાસ વર્કઆઉટ કર્યું છે, અને અવનગાર્ડ, તો આમાં અમારી એક થીમ છે જેને અમે જે એઇડ્સના પીડિત જે છે એના માટે એક અમે એક આખું સસ્ટેનેબિલિટી ફેબ્રિક ઉપર આખું એક વર્કઆઉટ કર્યું છે, જેનાથી ભવિષ્યમાં આપણે એક જે અત્યારે હ્યુમિડિટી અને જે અત્યારે એટમોસ્ફિયરમાં ગ્લોબલ વોર્મિંગના ઉપર અસર થાય છે, તો આપણે એ ગાર્મેન્ટ થ્રુ અમે ઇનિશિયેટિવ લીધું છે, જે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં મોટિવેટ કરવા માગે છે કે આપણે ભવિષ્યમાં આપણે સસ્ટેનેબિલિટી ઉપર આગળ વધવું જોઈએ. સર, આશરે કેટલા સ્ટુડન્ટ આની અંદર ભાગ લીધો છે અને કઈ રીતે એમની મહેનત રહી છે? સર, આમાં અમારે 120થી ઉપર સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે, અને લગભગ 6 મહિનાની મહેનતથી અમે આ આપણે લગભગ અત્યારે 180 કે 200 જેટલા ગાર્મેન્ટ છે ડિઝાઇન કર્યા છે.